આજરોજ નરેડી વિસ્તારમાં આવેલ ગુજરાત ક્રેડો મિનરલ લિમિટેડ કંપની છેલ્લા એક દાયકાથી સ્થાનિક મજૂરોનું શોષણ કરે છે અને સરકારી નિયમ અનુસાર મહેનતાણું પણ આપવામાં આવતું નથી. મજૂરોનું આ કંપનીએ કાયમ શોષણ કર્યું છે. ગુજરાત અને ગુજરાત બહારથી આવતા મજૂરોને વેતન વધારે અને સ્થાનિકોને વેતન ઓછું આપવામાં આવે. જો કર્મચારી કામ ઉપર આવે છે તો તેની ફિંગરપ્રિન્ટથી હાજરી પણ પૂરવામાં આવતી નથી. બહારથી આવતા મજૂરો કામ ઉપર આવે કે ન આવે તેમની હાજરી પુરાય છે અને તેમનું સ્થાનિક મજૂરોથી કામ કરાવવામાં આવે છે. જો કોઈ મજૂર ફરિયાદ કરે તો તેના ઉપર ચોરીનો ઇંજામ લગાવી પોલીસ કેસ અને દબાણ કરી કામમાંથી કાઢવામાં આવે છે અને તેને ધાકધમકી આપી અને મજૂરો પાસે પૈસા વસૂલ કરવામાં આવ્યા હતા. આજે સવારના 11:30 કલાકે સ્થાનિક લોકોએ કંપનીના મેનેજર શ્રી મલાઈ સાહેબને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી. તેમ છતાં મેનેજરશ્રીએ કંપનીની બહાર નીકળી જવા જણાવ્યું અને સ્થાનિક લોકો સાથે ખૂબ ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને મેનેજરશ્રી મલાઈ સાહેબ સીધો પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. અમારી માંગ એવી છે કે સ્થાનિક લોકોને રોજગારી અને બહારથી ગાડીઓ જે ભાડા પર લગાવેલ છે તેનું સ્થાનિક લોકોને કોન્ટ્રાક્ટ કે અન્ય કામમાં પ્રાધાન્ય આપવામાં આવે. કર્મચારીઓને જે પગાર કંપનીમાં આવ્યા છે આવેદન પત્ર દેવા માટે. અહીંયા લોકલ ભરતી નથી કરતા જે છે 5 વર્સમાં એનો કંપનીમાં નથી રાખતા. 7,500 સેલેરી છે. જે ગાડીઓ છે આ બહારની છે. કાંઈ વિકાસ નથી ગામમાં કે ગાયને ચલો ફેંકવું કે આ એ અમારી માંગ પૂરી ન થાય તો પછી અમે આગળ પણ કોશિશ કરશું. નરેડી ગામ વિકાસ માટે કોઈ ફંડ આપ્યો છે? ગુજરાત કેડો કંપની નરેડી થળમાં આવેલી છે. ગામમાં વિકાસ માટે કંઈ વિકાસ કાંઈ નથી કર્યું. ફંડ કંઈ કાંઈ ફંડ નથી. અમદાવાદ ના છે ને રે ભુજ. કેટલા દિવસથી તમે લોકોને માંગ તો અમારી ગણેશ 2-3 વર્ષ થઈ ગયા હજી સુધી નથી થઈ. ગાડીઓ છે ફોર વ્હીલ રાખેલી આ બારની છે. એકતા ક્યાંની છે? અમે તો આપણે આગળ પણ કોશિશ કરશું. મારું નામ શિવજી કાનજી મહેશ્વરી, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ અબડાસા તાલુકા પંચાયત. આજરોજે સ્થાનિકના યુવા વર્ગે બેરોજગાર યુવા વર્ગ મારા કને રજૂઆત કરી હતી કે આપણે બધા ક્રેડો કંપનીમાં રજૂઆત હાલીએ. ત્યારે મેં પરમિશન લઈ કરી અને મેનેજર સાહેબને મળવા ગયો તો મેનેજર સાહેબે મને પોલીસની ધમકી આપી કે તમારા પ્રશ્નો અમે નહીં લઈ શકીએ. આ અમારી કંપની પ્રાઇવેટ છે, કોઈ ગવર્મેન્ટની જાગી નથી. એ અમારે તુચ્છ વર્તન કર્યો હતો અને આ લોકોને પણ 2 વર્ષથી આ કોઈ પ્રશ્નો હલ થતા નથી. આ વિસ્તારમાં કોઈ વિકાસ કંપની કરે નથી અને આ કંપની જે પણ લોકો જાય છે સ્થાનિકના એને ના પાડી દેશે તો કોઈ રાખતા અને કંપનીમાં આ વિસ્તારના માણસોને રાખતા નથી અને પોલીસની ધમકી આપી છે. બાજુમાં એક તળાવ છે પશુઓને પીવા માટે, એમાં કેમિકલ ઠાલ્યો છે એનો મારા કને વિડીયો છે અને કેમિકલ જે જાય છે એને ફરીથી ડાટ્યો છે એનો મારા કને વિડીયો છે. એ રજૂઆત હું કરવા ગયો ત્યારે મને સીધી પોલીસની ધમકી આપી છે. અને જો ક્રેડો કંપનીના અધિકારીઓ વ્યવસ્થિત કામ માટે સંબંધ નહીં થાય, રજૂઆત અમારી ગ્રાહ્ય નહીં રાખે તો અમે જલદ પગલાં ભરશું. ગાંધીજીના માર્ગે જઈ ઉપવાસ આદર માટે અમારી પૂરી તૈયારી. સ્થાનિક મજૂરોને કેટલી રોજગારી મળે છે? સ્થાનિક મજૂરોને બહારના જે મજૂરો છે એના કરતાં 1/2થી ઓછી રોજગારી મળે છે. જે અન્યાય છે સ્થાનિક લોકો માટે, અન્યાય છે અને શોષણ થાય છે. લેવા માટે કોઈ વાહન વ્યવસ્થા? કોઈ વ્યવસ્થા નથી સાહેબ. આજુબાજુના જે ગામડા છે એના માટે કોઈ વિકાસ લોકોએ કામ નથી કર્યા. જ્યારે બહારના લોકોને અહીંયા રાખે છે, બહારના લોકોને પૂરેપૂરી સુવિધાઓ આપે છે, જ્યારે સ્થાનિક લોકો સાથે અન્યાય થાય છે.